दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रामृत सागर पूर त्रिजु तरंग 37 मु भगवान श्री हरि जूनागढ़ शहर में पधारे छे। आ जूनागढ़ शहर एटले गिरिराज गिरनार ने रहेवानी जग्या जे देवस्थान गणाय छे। अनेक प्रकारनी औषधिओ छे। साधु संतो पशु अने पंखी सहु कोईनो ज्यां निवास छे। ज्यां दत्तात्रेय भगवाने तपश्चर्या करी छे। मोटा मोटा सिद्धोए ज्यां साधनाओ करी छे। गंगाजी सोनरेख काळवो गौमुखी आ त्रण स्वरूपथी त्यां वहे छे। आवो महान सिद्ध योगी एटले गिरनार पर्वत आधारानंद स्वामी लखे छे। गिरी प्रार्थना सुनी भगवाना बरनी बनी आये सुजाना नवाब की फूल वारी आए महाबरनी उतरे सुख दाये। प्रभु जूनागढ़ में पधार्या छे। नगरवासी ने आनंद आनंद थई गयो छे। परंतु स्वामीनु कहेवू छे जाने के अनेक सिद्धों ने आश्रय आपनार एवो महासिद्ध पर्वतराज गिरनार एनी ज कोई दिव्य प्रार्थना हती जे प्रभुए सांभळी अने प्रभु जूनागढ़ शहर में पधार्या। नवाबनी फूलवाड़ी में उतारो कर्यो छे। अति शोभी रह्या छे। चंदन नी अर्चा धारण करी छे। साल ओढ़ी छे। पीतांबर पहेर्यु छे। पुष्पनी टोपी मस्तक उपर धारण करी छे। अने शहरना दरवाजामांथी भगवान आवी रह्या छे। बधा लोको मुख्य राजमार्ग उपर चालिया। बजारों मा महाजनोना टोळे टोळे उभा हता। नगरनी स्त्रीओ गोखमांथी अने अटारीओमांथी टोळे मळीने देखती हती। ते बधी प्रेमभावथी हाथ जोड़ती हती अने क्यांक नाना बाळको रड़ता देखाता हता। नगरनी स्त्रीओ टोळे मळीने बोलती हती, आ वर्णी महान आनंदमय मनोहर मूर्ति छे, अपना मन ने खूब खेचे छे। रासलीला करी त्यारे कृष्णना अनुपम रूपनु वर्णन कर्यु छे, पण अत्यारनु आ वर्णीनु रूप तो तेना करता पण महान भव्य लागे छे। आ वर्णी कोई जगतनु कारण होय तेम भासे छे। आ वर्णी जो अहीं बे दिवस रोकाय तो तेमनी सेवा करी लेवी जोईए। अत्यार सुधी आना जेवा बीजा कोई तपस्वी कोई साधु संन्यासी के वर्णी आव्या ज नथी। एक वार पुरुषोत्तम नारायण ना जेने जेने दर्शन कर्या
એ દરેક દર્શન કરનારા દર્શનાર્થી ભક્તોના હૃદયમાંથી નાદ ઉઠે છે, આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમ વાર રે, એનાથી આવ્યાને આવસુ ક્યાંથી રે, સહુજન જાણજો મન માંથી રે. અટારીમાં ગોખમાં ઉભેલી નારી દર્શન કરતા કરતા એ મહારાજની મનોહર મૂર્તિ, એમાં અવતારી મૂર્તિમાં મોહી મોહી રે, એ પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. જેણે જેણે દર્શન કર્યા એના મન હરાયા, એ મોહ પામી અને અંતરમાંથી નાદ નીકળી ગયો. શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણનું રાસક ક્રીડાનું વર્ણન સાંભળ્યું છે. પ્રભુને એ અતિ મનોહર મૂર્તિ, અતિ મનોહર મૂર્તિ જેમાં વ્રજાંગનાઓ જેમાં ગોપાંગનાઓ ખેંચાઈ ખેંચાઈને પોતાના ઘર પરિવાર પતિ પુત્ર બધું છોડીને પરમેશ્વરના ચરણ સુધી પહોંચી ગઈ. પણ સ્ત્રીઓ કહે છે કે આ વર્ણી, આ સહજાનંદ સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામીની ગાદી ઉપર આરૂઢ થયેલા બાલુડા નાના, એક સાધુ એક સંત એક સંન્યાસી, પણ એ ભગવાન કૃષ્ણના રૂપ કરતા પણ અનંત મનોહર રૂપ આ મહારાજનું છે. આવા તો સાધુ કે આવા સંત કે આવા સંન્યાસી આવ્યા જ નથી, ક્યાંથી આવ્યા હોય. આ તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે. 49 વર્ષ સુધી આ બ્રહ્માંડના અધિપતિ વિરાટ નારાયણે પ્રાર્થના કરી ત્યારે એક વાર, માત્ર એક વાર આ બ્રહ્માંડમાં પ્રભુ પધાર્યા છે. પેલા આવ્યા નથી અને ભવિષ્યમાં આવવાના પણ નથી. ભાગ્યશાળી તો આપણે છીએ, એ મહારાજ પધાર્યા, એ મહારાજનો જેને સંબંધ થયો, એ મહારાજનો જેને યોગ થયો, એવા મુક્તો એ આપણને મળી ગયા. એ મુક્તોના પ્રતાપે મુક્તોની કૃપાથી આપણને મહારાજ ઓળખાઈ ગયા. બસ હવે તો આ રતન મળ્યું છે એને જતન કરીને જાળવી લઈએ. જેમ રાંક હોય અને એને ચિંતામણી મળી જાય એને કેમ પકડે, જેમ ભૂખ્યો હોય અને ભોજન મળે કેવી રીતે ભોજન ખાવા લાગે, 3 દિવસનો તરસ્યો હોય ને અમૃત સમાન પાણી મળે એને કેવું મીઠું લાગે. બસ હવે આ મહારાજની મૂર્તિમાં આપણે જોડાઈએ. જેણે જેણે દર્શન કર્યા ભાવથી પ્રેમથી ને શ્રદ્ધાથી, એ દરેકના હૃદયમાંથી એક જ નાદ નીકળ્યો, બસ જોવા જેવા તો આ મહારાજ છે. હરિમાં હેત કરો, પ્રભુમાં પાગલ બનો. આ દુનિયામાં જે કોઈ પાગલ બન્યા છે ને એને પસ્તાવાનો જ વારો આવ્યો છે, પસ્તાવાનો જ વારો આવ્યો છે. આ મહારાજની મૂર્તિમાં જે મસ્ત બન્યા છે ને એને તો એવી મોજો લૂંટી છે, એવી મોજો લૂંટી છે, શું વાત કરીએ. પૂછો પ્રેમાનંદ સ્વામીને, પૂછો મુક્તાનંદ સ્વામીને, પૂછો ગોપાળાનંદ સ્વામીને, દાદા ખાચર કે મીરાબાઈને પૂછો, જીવુબા કે લાડુબાને પૂછો, પાંચુબાને પૂછો, ઉદયપુરના મહારાણી જમકુબાને પૂછો, આ મહારાજ આપણને મળી ગયા. દર્શન કરે છે, મહારાજની મૂર્તિનું વર્ણન કરતા જાય છે, અહોભાવ હૃદયમાંથી પ્રગટ થતો જાય છે. આ બધું મહિમાનું સ્વરૂપ છે. કેવળ વાણીમાંથી પ્રગટ થાય એનું નામ મહિમા નથી, અંતરમાંથી પ્રગટ થાય એનું નામ મહિમા છે. તે તપસ્વી જેવા લોકો જે આવતા તેમની નજર ખુવાર કરે એવી દેખાતી, અને આ વર્ણીની નજર તો શુદ્ધ અને અમૃત ભરી છે. નગરની નારીઓ આવી રીતે વાત કરે છે, આની નજર એવી દિશે છે કે માનો એ આપણા પોતાના જ બાળક હોય.
સ્ત્રીને ગમે તેમ તોય પોતાના પુત્ર કરતા વધારે પ્રેમ ક્યાંય ન હોય. કહેવાય છે પતિ કરતા પણ નારીને પુત્ર ઉપર અધિક પ્રેમ છે. આ મોહ છે, આ ભગવાનની માયાનું બંધન છે. બાલુડા પ્રભુને જોઈને જૂનાગઢની નારીઓને એમ થયું આ આપણા પોતાના બાળક છે, આવો પ્રેમ ઉભરાયો છે, આના પ્રત્યેક અંગમાં અપાર તેજ ભર્યું છે. આપણો ઉદ્ધાર કરવા, બહુપાર કરવા પધાર્યા છે. આપણા પતિ ઘેર આવશે ત્યારે આની આપણે ઘેર પધરામણી કરીશું. એ બધી સ્ત્રીઓ વર્ણિની બાબતમાં એવા મનોરથ કરતી હતી કે અમારા હૃદયમાં તેમનો પ્રેમમય ભક્તિભાવ વધે. હૃદયમાંથી એવો સંકલ્પ કરતી હતી કે આ પુરુષોત્તમમાં અમને પ્રેમ થાય, આવો ને આવો પ્રેમ કાયમને માટે રહ્યા કરે. ભગવાન એ કલ્પ વૃક્ષ છે, ભગવાન પાસે જીવ જે માગે છે એને મળે જ છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ તો માગ્યું, તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે બીજું મને આપશો માં. તુમ બિના તુમ મોય ઓરન દયો એહી મોજ મે પાવું, એહી મોજ મે પાવું. પ્રેમાનંદ સ્વામીએ એ જ માગ્યું, પ્રભુ તમારી મૂર્તિ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ, હું માગું તો પણ ન આપતા તમે. મોટા મોટા સંતોએ ભગવાનની પાસે પ્રેમ માગ્યો, ભગવાનની ભક્તિ માગી છે. એ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. આ શબ્દ આપણે યાદ કરીએ ને મામા યાદ આવે. હું પણ અહીંયા અમેરિકામાં ઘણો રહ્યો હતો, મામાના પ્રિયમાં પ્રિય બે ત્રણ કીર્તન એમાંનું એક આ કીર્તન અતિ પ્રિય એમનું હતું. જ્યારે કીર્તન ગાવા બેસે એના હૃદયમાંથી આ નાદ નીકળી ઉઠતો, ભગવાન પાસે રોજ ભક્તિ માગતા, ભક્તિ કરતા મારા પ્રાણ જાય એવું માગતા હતા. એ ગાતા નહોતા, એ હૃદયથી માગતા હતા. કીર્તન કરતા પણ પ્રાર્થના એ મહાન છે. નમન હું કરું વિશ્વપાળને, આ કથા હમણાં જ આપણે પૂજ્ય ગુરુજીના મુખે શ્રવણ કરી. કીર્તનમાં કેવળ પ્રેમ છે પણ પ્રાર્થનામાં પ્રેમપૂર્વક કંઈક માગણી છે. હે પ્રભુ, આવીને આવી રીતે તમારી મૂર્તિમાં જોડાઈને મારો છેલ્લો શ્વાસ જાય. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. મામાની એ માગણી ભગવાને સાંભળી. છેલ્લા સમય સુધી, છેલ્લા શ્વાસ સુધી સંતોનો સંગ હોય, એકાદશી જેવો પવિત્ર દિવસ હોય, અખંડ ભગવાનની ભક્તિ થતી હોય. અને ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું. એ તારું મુખડો મનોહર જોયા કરો, એ રાત દિવસ તારું કીર્તન કરો. આપણે પણ બસ ભગવાન પાસે રોજ પ્રાર્થના કરીએ, હે પ્રભુ તમારી મૂર્તિમાં અપાર હેત થાય એવી કૃપા કરો. મહાત્મ જ્ઞાન યુગ ભૂરે સ્નેહો ભક્તેશ્ચ માધવે. મહારાજ પણ કહે છે મહિમાએ સહિત અત્યંત ભગવાનને વિશે હેત, એનું જ નામ ભક્તિ છે. ભગવાનને વિશે પ્રેમ આ સ્ત્રીઓએ માગ્યો છે. આપણે ભગવાન પાસે ન માગવાની વસ્તુ ઘણી માગીએ, આ જગતના લોચા માગીએ, જગતની ઉપાધિ માગીએ, જગતના દુઃખ સામે ચાલીને માગીએ, સ્ત્રી પુત્ર ધન ગાડી બંગલા પરિવાર નોકરી, આવી તુચ્છ માગણી જાજા જગતના જીવો ભગવાન પાસે કરતા હોય છે. ભગવાન પાસે માગવા જેવું એક જ છે, બસ એક જ, ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામતે. હે પ્રભુ મારા હૃદયને તમારી ભક્તિથી ભરી દો. હે પ્રભુ તમે સાધ્ય છો અને સાધન પણ તમે જ છો, તમારા સુધી પહોંચવાનો માર્ગ તમે જ છો. તમે કૃપા કરો,
तो तमारा चरण में प्रेम थाय अने तमारी कृपा थी तमारा चरण में थयेलो प्रेम एज अमने तमारा सुधी पहुंचाड़े छे। माटे तमेज साध्य अने तमेज साधन छो। भगवान पासे हृदय थी जारे जीव रोज प्रार्थना करे छे ने त्यारे भगवान एनी प्रार्थना अचूक सांभळे छे ने सांभळे ज छे। आ बधा शास्त्रनो मत छे। अपना पूज्यपाद गुरुजी तो वारंवार अमेरिका में हता त्यारे आपणे श्रवण कर्यु। हमणा वडोदरा में कथा करे छे त्यां पण आपणे श्रवण कर्यु। एक कीर्तन आवे तमारी मूर्ति विना मारा नाथ रे। गुरुजी गाता होय ये गुरुजी नी आँखों बंद होय एमनी नाभी माथी नाद निकलतो होय आपणे त्यारे थाय प्रेमानंद स्वामी महाराज नी पासे केवा पागल बनी ने गाता हशे। ए पागलपन ए प्रभुनो प्रेम एना आपणे दर्शन थाय। माटे आपणे पण महाराजना पीवड़ा महाराजना चरणों में प्रार्थना करिए। स्त्रीओ वातो करे छे हवे महाराज तो निकला छे आखुं जूनागढ़ शहर दर्शन करे छे। जूनागढ़ नुं महाजन पण वातो करतुं हतुं। आधारानंद स्वामी दिव्य रूपे आ बधुं सांभळे छे आ बधुं निहाळे छे अने लखे छे। जे जूनागढ़नी नारी एमणे जे वात करी ए नोंधाणी। हवे जूनागढ़ना महाजनों बुद्धिशाळी माणसो ए जे वातो करता हता आपणा शहेरमां वल्लभ कुळना आचार्य आवे छे तेना करता तो आ वर्णी घणा तेजस्वी भासे छे। आखू शहर वर्णीना उपर न्योछावर थई घर बहार आवी गयु छे अने जो दैवत न होय तो आम न थाय। अरे लोको कामकाज छोड़ीने केम आवे आ बधामां कोई ने कोई नुं भान ज नथी। आज एनामां दैवत छे अने रथमां बेठेला संतो पण केवा ध्यानमग्न छे। तेओ रथमां छे छतां सुखद अने सुहामणा लागे छे। सूर्यना समान संतो पोताना तेजथी अन्य मतपंथने ढाकी दे एवा छे। अरे अन्य मतपंथो तो पतंगियानी जेम उड़ी जशे। आ सहुं साधुओनी रहेणी अने कहेणी जोईने एम लागे छे के बीजा मतो तो आकड़ाना तूरनी जेम उड़ी जशे। सब मत ढाकन सूर्य समाना और पतंगवत उड़ जाना। जूनागढ़ नगर ना बुद्धिशाली महाजनो वात करे छे। भगवान श्रीहरि नो तो अद्भुत प्रताप छे। दैवत ऐश्वर्य केवु अद्भुत छे। आवी रीते मानसो पागल थाय। घरना काम पड़ता मेली बधी वस्तु छोड़ी आवी जाय। ऐश्वर्य वगर खेचाण वगर शक्य नथी। पण ए बुद्धिशाली मानसोए जे नोंध लीधी छे भगवान श्रीहरिनी साथे पधारेला साधुओ एनी नीची नजर एनु सदाचारी जीवन एटला बधा माहौलनी वच्चे बैठा छे छता आँख काबूमां छे संयममां छे। अखंड भगवाननी मूर्तिनी स्मृति छे। अने ए महाजनो एम बोल्या अरे आ साधुओ तो सूर्य समान छे। आना पहेला आपणा नगरमां केटला मोटा मोटा आचार्योनी मोटी मोटी नगर यात्राओ निकळी छे छतां पण नगर यात्रामां आपणे जोयुं छे चारे बाजू चकल वकल डोळा करीने जोता होय। अरे सत्य घटना छे कहेवाय छे। ભાવનગરમાં રઘુવીરજી મહારાજની નગર યાત્રા નીકળી છે। હાથી ઉપર મહારાજશ્રીને બેસાડેલા હાથી ઉપર બેસીને રઘુવીરજી મહારાજ આંખો બંધ કરી હાથમાં માળા લઈ અખંડ માળા ફેરવે છે। આખું નગર મહારાજશ્રીને જોવે છે પણ એક વાર પણ રઘુવીરજી મહારાજે આંખ ન ખોલી। અને એના થોડા સમય પહેલા જ કહેવાય છે કે ઘણા બધાની ઈચ્છા હતી એટલે રઘુવીરજી મહારાજને બોલાવ્યા। नगर यात्रा निकली पण भावनगर शहर में जाजो वैष्णव समुदाय रघुवीर जी महाराज नी आवी मोटी नगर यात्रा निकली महाराज श्री नु चारे बाजू आ वर्तन असर करी गयु। एटले वैष्णवना आचार्य ने बोलावी एना करता मोटी नगर यात्रा काढ़ी एना करता मोटो हाथी लाव्या एना करता जाजा मणसों ने भेगा कर्या एना करता मोटी अंबाड़ी में बेसार्या। पण आचार्य एटला मोटा हाथी पर बेसीने चारे बाजू नगर जोया करे अरे आ बारी अरे आ महल
ત્યારે સાથે આવનારા બીજા માણસોએ કહ્યું, બાપજી તમારા પહેલા હમણાં બીજા આચાર્ય આવ્યા એ તો નગર યાત્રામાં એવા બેઠા હતા, એની છાપ બહુ સારી પડી છે, તમે આ ચારે બાજુ જુઓ છો શું? ત્યારે આચાર્ય બોલ્યા, મુજે તો નગર બહુત અચ્છા લગતા હૈ, એસી અલમારી, એસી અતારી, એસે મહેલ મેને દેખે નહીં હૈ, મુજે દેખને દો, અંતરમાં નથી તો બહાર નીકળવાનું જ નથી. એ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિએ સર્વોપરી રીત પ્રવર્તાવી પોતાના ત્યાગી સંત અને ભક્તને આચાર્ય આ બધાને એવા એકાંતિક કક્ષાના કર્યા જેના દર્શન કરીને ભગવાનની ઝાંખી થાય. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોએ ન રહે, એ કહે નિષ્કુળાનંદ શિષ નામી, સાચે સહુને કહે. માટે ભગવાન શ્રીહરિ તો સર્વોપરી છે જ, પણ ભગવાન શ્રીહરિની એક એક રીત સર્વોપરી છે, એમને પ્રવર્તેલી સત્સંગની મર્યાદાઓ સર્વોપરી છે, સાધુની રીતભાતો સર્વોપરી છે, હરિભક્તોની રીતભાતો સર્વોપરી છે. એટલા માટે આપણા પૂજ્ય ગુરુજી કથામાં વાત કરે, આપણે કંઈ નહીં કરીએ અને મહારાજની બાંધેલી મર્યાદાઓમાં રહીશું ને તો પણ મહારાજ આપણને ચોખ્ખા કરી અને અંતે ધામમાં લઈ જશે. અરે આ મહારાજના ચરણમાં પડ્યા રહેશું ને જેવો તેવો તોય પુત્ર તમારો, બસ મહારાજના ચરણમાં આપણે આમ પડ્યા રહેશું ને તો પણ મહારાજ આપણને ચોખ્ખા કરશે, આપણને નિર્વાસની કરશે અને અક્ષરધામ સુધી પહોંચાડશે. પણ આ સત્સંગની મર્યાદાને ગાફલ થઈને નહીં, સાવધાન થઈને પાળવી પડશે. ત્યાગીની આજ્ઞા ત્યાગી પાળે, ગ્રહસ્થની આજ્ઞા ગ્રહસ્થ પાળે. હજી જુઓ જુનાગઢના ડાયા માણસો કેવી વાતો કરે છે કે બીજા મત પંથ તો આકડાના તૂરની જેમ ઉડી ગયા. અરે આ વર્ણી સર્વ જગતનું કારણ છે એમ સૌ પ્રશંસા કરતા હતા. આ જુનાગઢમાં અનેક મતના લોકો આવે છે, કાળ ભૈરવના જેવા જોરદાર દેખાતા હોય છે, કેટલાક નાટક ચેટક કરનારા અને જાદુગર આવે છે, મંત્રતંત્ર જાણનારા આવે છે, કેવા કેવા માણસો જુનાગઢમાં આવી ગયા, જુનાગઢ એટલે સિદ્ધોની ભૂમિ, પછી બધા પ્રકારના સિદ્ધ આવે, આખા સિદ્ધ આવે, અડધા સિદ્ધ આવે, પૂણા સિદ્ધ આવે, સવાયા સિદ્ધ આવે, બધા પ્રકારના સિદ્ધ આવે, ઘોર નાસ્તિકો, કબીરપંથીઓ, ખીજડાપંથીઓ, કાચળિયાપંથી, ચુંદડિયા, આ બધા જ આવે છે. ચાર સંપ્રદાયના અને 52 દ્વારાના મતના લોકો તેમજ કહી ન શકાય એટલા બધા ફકીરો અહીંયા આવે છે. ગોસાઈજી, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓના કેટલાક મતો છે તે બધા અહીં આવે છે, છતાં વર્ણી વગેરેની તો વાતો જ અલૌકિક છે. એ વાત ચોક્કસ છે કે જીવનો મોક્ષ કરવા માટે એવા કોઈક પ્રગટ્યા છે અને તે સંતોનો સમાજ લઈને લોકોનો ઉદ્ધાર કરવા ફરે છે. વાહ ભાઈ વાહ, કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. જુનાગઢ શહેરની આવી ઘણી બધી વાતો છે. જુનાગઢમાં પછી તો મોટું મંદિર થયું, મુસ્લિમ નવાબ એને બહુ મોટો ગુણ આવ્યો, ભગવાન શ્રીહરિ, ભગવાન શ્રીહરિના સંતો, ભગવાન શ્રીહરિનું કાર્ય, એને જમીન આપી, પરવાનગી આપી, મુસ્લિમ શાસિત પ્રદેશમાં ભગવાન સ્વામિનારાયણની ધજાઓ ફરકવા લાગી, આપણે એક આશ્ચર્ય છે. અને એને જ માન આપવા માટે ભગવાન શ્રીહરિએ જુનાગઢ શહેરમાં, મુસ્લિમ શાસિત નગર હતું, એમાં મંદિર થયું, પણ એ મંદિર કાયમ માટે સુરક્ષિત રહે એવી એક દીર્ઘદ્રષ્ટિથી, દૂરદ્રષ્ટિથી ભગવાન શ્રીહરિએ બ્રહ્માનંદ સ્વામી દ્વારા એ જુનાગઢનું મંદિર
મંદિરના મોટા શિખરો એ ગગનચુંબી શિખરો ઉપર એક નાની એવી મસ્જિદ બનાવી છે, દરગાહ બનાવી છે. કાળાંતરે કોઈક એવો સમય આવે અને કંઈક સત્તા પરિવર્તન થાય, મત પરિવર્તન થાય, ધર્મ ઉપર ધર્મસ્થળો ઉપર આક્રમણ થાય અને એવા સમયમાં પણ મંદિર સલામત રહે એવા આશયથી વિચારો. આજે પણ છે, જૂનાગઢ તમે જાઓ, આપણા મંદિરના દર્શન કરો ત્યારે જરૂરથી મંદિરના એક શિખર, એ શિખરની ઉપર આજે પણ એ મસ્જિદ જેવો આકાર બનાવવામાં આવ્યો છે. મોટું મંદિર થયું, ગુણાત્યાનંદ સ્વામી રહેતા હતા, સંતો નિર્ભય થઈને નગરમાં વિચરણ કરતા હતા. નારણધરાની પ્રસાદીની જગ્યા, ગિરનારની તળેટીમાંથી વહેતી એ નદીનો પ્રવાહ, અમે સંતોએ ગુરુજી સાથે ત્યાં સ્નાન કર્યું છે. મહાપ્રસાદી ભૂત એ સ્થાન, મોટા મોટા સંતો ભક્તો દ્વારા કાયમ સેવાયેલું એ સ્થાન. ગુણાત્યાનંદ સ્વામી સ્નાન કરી સંતો ભક્તો સાથે નીકળ્યા છે, મસ્જિદવાળી જગ્યામાંથી નીકળ્યા. નમાજ પઢીને ઘણા બધા બિરાદરો, મુસ્લિમ ભક્તો એ નીકળ્યા છે. એણે આપણા સંતોને જોયા, એમાંથી એક કોઈ પવિત્ર હૃદયનો માણસ હશે, એને સાધુની ચાલ હૃદયમાં ચોટી ગઈ. બોલવા લાગ્યો, ક્યાં ફકીર હૈ, ક્યાં ઉનકા લિબાસ હૈ, ક્યાં ઉનકી ચાલ હૈ. એક સરખા કપડા, બધાની નજર નીચી, ધીમી ચાલ, સ્વામિનારાયણ 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 બોલતા જાય. આસપાસ શું ચાલે છે, કોણ નીકળે છે, ક્યાં છે, કોઈ સાથે મતલબ નથી. આવા તન્મય થઈને ચાલતા એ સાધુઓને જોઈ પેલા મુસ્લિમ બિરાદરના હૃદયમાં ચોટી ગયો, એને બકવાસ ઉપડી ગયો. જે મળે એક જ વાત, ક્યાં ફકીર હૈ, ક્યાં ઉનકા લિબાસ હૈ, કેસી ઉનકી ચાલ હૈ. બધાને એક વાત, જે આવે એક જ વાત, આવા ફકીર મેં જોયા નથી. વાત ઉડતા 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 જૂનાગઢમાં ગુણાત્યાનંદ સ્વામી બિરાજમાન છે ત્યાં એક હરિભક્ત આવીને કહ્યું, સ્વામી તમે આજે મસ્જિદવાળા રોડ ઉપરથી નીકળ્યા હતા? સ્વામી કે હા. કેમ? અરે સ્વામી, તમારા દર્શન એક મુસ્લિમ વ્યક્તિએ કર્યા અને એને સંતોના કપડા, સંતોની ચાલ, સંતોની નીચી નજર એવી ચોટી ગઈ છે, જે મળે એક જ બોલ્યા કરે છે, કેસે ફકીર, ક્યાં ફકીર હૈ, ક્યાં ઉનકા લિબાસ હૈ. એ સંતોની ચાલ, સંતોની રીતભાત, સંતોના કપડા, સંતોની નીચી નજર, સંતોનું શીલ, સંતોનું તેજ, સંતોનું ઓજ, સ્વામી એને એવું ચોટી ગયું છે. કેસે આ સંત તો બહુ સારા રે ખરા, કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. આટલો જ ગુણ આવી છે, આટલો જ. ગુણાત્યાનંદ સ્વામી આ વાત સાંભળી એટલા બધા રાજી થયા અને સ્વામી એમ બોલ્યા, તો બસ હવે નમાજ નહીં પડવી પડે, એનું કામ થઈ ગયું, એનું કામ થઈ ગયું. વિચારો, સ્વામીની વાતમાં મર્મ હતો કે જે તમે સાધન કરીને મેળવશો ને એ બધી પ્રાપ્તિ એને ગુણ લેવા માત્રથી મળી જવાની. સાધુમાં દિવ્ય ભાવ થયો ને, સાધુમાં અહોભાવ થયો ને, સાધુનો મહિમા થયો ને. જૂનાગઢ નગરના બુદ્ધિશાળી મહાજનોને આવી રીતે ગુણ આવ્યો છે. અદ્ભુત વાત કરે છે. મતપંથી ઘણા બધા જોયા, કોઈ નાટક કરનારા, કોઈ ચેટક કરનારા, કોઈ મંત્ર કરનારા, કોઈ તંત્ર કરનારા, કોઈ જાદુગર જેવા, કોઈ જટાધારી, કોઈ દૂધ પીનારા ખાલી, પણ કલ્યાણ કરે જેને જોઈને ઝાકો દેખ છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. સવારની કથામાં શ્રીજી સ્વામીએ વાત કરી હતી ને, સાંભળી હતી ને આપણે, કેવા કેવા બાવાઓ, દેવીવાળા મગનીરામની વાત, જ્યાં જાય ત્યાં બોચી જાલી, રાજાઓને પકડે, માર મારે, ઢોરની જેમ એને ધોઈ નાખે. આવા સાધુઓ હતા, આવા બાવાઓ હતા, જેનાથી સમાજ ત્રાહી મામ પુકારી ગયો હતો. અરે ગુજરાતની વાસ્તવિકતાના ઘણા બધા જે દર્શનો કરાવ્યા છે
આજથી 150-200 વર્ષ પહેલાની વાસ્તવિકતાનું વર્ણન કરનાર અમુક ગ્રંથો તમે વાંચો, કેવા સાધુઓ અઘોરીઓ હતા, કેવા દંભીને પાખંડીઓ હતા. જેવી રીતે જૂના સમયની અંદર ખેતરની અંદર તીડનું આક્રમણ થતું, તીડ એટલા તૂટી પડતા ઉભે ઉભો પાક આખો ખલાસ કરી નાખતા, બસ આવી રીતે બાવાઓની જમાત, 200 બાવા 500 બાવા 1000 બાવા 2000 બાવા, કોઈ ચીપિયા વાળા, કોઈ ભાલા વાળા, કોઈ તલવાર વાળા. સવારે વર્ણન હતું ને બધું, આપણે નેપાળની સેના આવી, 1000 સાધુઓ હતા સવારની કથામાં. 1000 સાધુઓ અચાનક આવ્યા અને મોટો તંબુ નાખ્યો અને અડબંગ બધા બાવા નીકળી પડ્યા ધર્મદેવના ઘરે. આવીને ધર્મદેવને કે 1000 માણસનું ખાવાનું આપો, નકરમણા તમને જોઈ લેશું. સીધા બોલો, આખા ગામમાંથી ભેગું કરે તો એટલું સીધું ન મળે, એક ઘરે માંગ્યું, ન આપે તો માર મારવાનું બરાબર. આવા બાવાઓ હતા, આવા ઢોંગી પાખંડી દંભી હતા. અને એ સમયમાં ભગવાન સ્વામિનારાયણના સાધુઓ એક સળી તોડવી હોય ને તો પણ વિચાર કરે, આટલા કોમળે સંતો હતા. કીડી જેવા જીવને પણ દુખવે નહીં આવા એ મૃદુ સંતો હતા, જેને જોઈને એ લોકોના મનમાં શું થયું? જીય કે મોક્ષ હિ કાજ, નિશ્ચય એસે કો પ્રગટ ભયે. જીય કે મોક્ષ કાજ, નિશ્ચય એસે કો પ્રગટ ભયે. સંગલીએ સંત સમાજ, જન ઉદ્ધારન ફેરતયઃ. જન ઉદ્ધારન ફેરતયઃ. સાધુના દર્શન કરી, ભગવાન શ્રીહરિના દર્શન કરી, બુદ્ધિવાળા માણસોના મનમાં હા પડી ગઈ, આ સાધુઓ કેવા છે, કલ્યાણ કરે એવા છે. દંભી જોયા, ઢોંગી જોયા, ધુતારા જોયા, પાખંડીઓ જોયા, નાટક ચેટક જંત્ર મંત્ર કરનારા બધા જોયા, પણ મોક્ષ કરે એવા જોયા નથી. આ એવા સાધુ છે ના દર્શન કરે તો પણ મોક્ષ થાય. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોએ ન રહી. એ કહે નિષ્કોળાનંદ શિષ નામી, સાચી સહુને કહી. બીજા સાધુઓ તો આવે કેવા હોય, પેટ ભરણ હિત જોઈ, વિષય મે મહાલોભ ભયે. પેટ ભરા હોય, ખાવાની ચિંતા હોય, સારું ખાવા મળે બસ, વિષય મળે બસ, એના સિવાય બીજી કોઈ અપેક્ષા નહીં. પેટ ભરણ હિત જોઈ, વિષય મે મહાલોભ ભયે. એસે આપણ સોય, તેહી કર શરણ ન હોત હી. તેહી કર શરણ ન હોત હી. કેવળ પેટ ભરનારા છીએ, વિષયોમાં લોલુપ છીએ, એટલે આમને શરણે જઈ શકતા નથી. જેવા આપણે તેવા જ આપણા ગુરુઓ થયા છે, તેમની પાસેથી મોક્ષ ક્યાંથી મળે? જૂનાગઢના માણસો વિચાર કરે છે, પેટ ભરવા માટે વિષયમાં લોલુપ એવા આપણે બધા, આપણા ગુરુઓ પણ એવા જ, ક્યાંથી મોક્ષ થાય? લોભી ગુરુ લાલચુ ચેલા, દોનો નરકને ખેલમ ઠેલા. કહેવાય છે ને, જ્યાં લાલચુ પ્રજા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. આમ જ ચાલે છે. એટલા માટે અત્યારે ચારેય બાજુ તમે જો રાફડો ફાટ્યો છે, રાફડો ફાટ્યો છે, ઢોંગી માણસોનો રાફડો ફાટ્યો છે. આપણે બોઈની ચર્ચા કરવી નથી, પણ સાવધાન થજો. ફરીવાર યાદ કરું ગુણાચિતાનંદ સ્વામીને, સ્વામી કહે ઘેટા બકરા ગાય ભેંસ વાડામાં પુરાય, સિંહ કે વાઘ વાડામાં પુરાય નહીં. એમ ખોટો માણસ એ જ ક્યારેક કોઈકની દંભી પાખંડી માણસની ચાલમાં ફસાય, પણ સાચો મુમુક્ષુ ક્યારેય પણ કોઈની ચાલમાં ફસાય નહીં. કારણ એ સત્ય છે, અસત્યમાં ન ફસાય એ સિંહ છે. માટે આપણે સાવધાન થઈએ. ક્યારેક કોઈકમાં ફસાઈ ગયા હોઈએ, આપણે ભૂલી જઈએ, આપણે છોડી દઈએ, મહારાજનો ઉપકાર માનીએ, આપણને સત્ય સમજાઈ ગયું, આપણને સત્ય મળી ગયું, હવે એ પંથે આગળ વધીએ, પણ સાવધાન તો રહેવું જ પડશે.
સાચા સંત જેમ કરોડ જન્મે કલ્યાણ થવાનું હોય તો આને આ જન્મે કરી દે છે, એમ ખોટો જો મળી જાય ને કોઈક તો આ જન્મે કલ્યાણ થવાનું હોય ને તો કરોડ જન્મ સુધી કલ્યાણ ન થવા દે. મઢિયા નામનું ગામ હતું, ત્યાં ભરવાડોની વસ્તી જાજી. વિચરણ કરતા કરતા સંતો એ ગામમાં અચાનક આવ્યા. એ ભરવાડો, એમણે એક કૂતરો રાખેલો અને એ કૂતરાનું નામ સાવજ્યો કૂતરો, એટલે સિંહ જેવો કૂતરો હતો. સાવજ જેવો હોવાને કારણે સાવજ્યો કૂતરો ફાડી નાખે. જંગલી પ્રદેશમાં રહેવાનું એટલે આવો મોટો કૂતરો રાખેલો રક્ષા માટે. પેલા ભરવાડો સંતો પાસે આવ્યા અને કહ્યું કે સ્વામીજી, અમે આ કૂતરો રાખ્યો છે, છૂટો રાખીએ છીએ, તમે સંતો વહેલા સવારે સ્નાન કરવા જાઓ, અમારા વાડામાંથી પસાર થાવ, થોડું ધ્યાન રાખજો બાપજી, આ કૂતરો છે ને મારકણો છે, ભલ ભલાને ફાડી નાખ્યા છે, તો તમે થોડું ધ્યાન રાખજો. સંતોએ કહ્યું કઈ વાંધો નહીં, અમે ધ્યાન રાખીશું. વહેલી સવારે સંતો નીકળે, ભરવાડના ઘરના આંગણામાંથી જ નીકળે. 15 દિવસ પૂરા થયા. કોઈ પણ નવા માણસ આવે ભરવાડો એને સૂચના આપે, અમારો કૂતરો છે, સાવધાન રહેજો. અત્યારે લોકો બોર્ડ મારી દે, બી અવેર ઓફ ધ ડોગ, એમ જૂના સમયમાં ભરવાડ કહેતા. એમાં પાછા બીજા બાવા આવ્યા હશે, બીજા બાવાની મંડળી આવીને એ લોકોને આ ભરવાડોએ સમાચાર આપ્યા કે બાપજી તમે જો નીકળો ને તો ધ્યાન રાખજો, અમારો કૂતરો છે. અને પેલા બાવાઓ ખીજાયા. અમને કહે છે તારા ઘરના આંગણામાંથી પેલા બાવાઓ કેટલા દિવસથી નીકળે છે જોતો નથી તું? અરે બાપજી, એમને પણ મેં વાત કરી છે. અરે એમને વાત કરી નીકળે છે, અમે નીકળશું. બાપજી, મારી કહેવાની ફરજ હતી, મેં કહી દીધું. ચીપિયા ખખડાવ્યા, ભરવાડોને ધમકાવી નાખ્યા. ભરવાડોને ધમકાવી નાખે કેવા હશે? બાકી ભરવાડોને કોઈ જાડી લાકડી એની, જાડા કપડા એના, ભરવાડો ઉદાસ થઈને આવ્યા. બીજે દિવસે આ બાવાઓ નીકળ્યા હશે એ જ જગ્યાએથી, અને પેલો કૂતરો પાછળ દોડ્યો. એક બાવાની પિંડી પકડી, ફાડી નાખી પિંડી, હા ચીસા ચીસ થઈ ગઈ, બુમા બૂમ થઈ ગયા. ભરવાડો લાકડીઓ લઈને દોડ્યા, પેલા કૂતરાને પકડ્યો, પાછો વાળ્યો. પણ એ ભરવાડમાંથી એક ભરવાડ બોલ્યો, આપણા કૂતરાને ખબર પડે છે, આપણા કૂતરાને ખબર પડે છે સાચા સાધુ કોને કહેવાય ને ખોટા કોને કહેવાય. 15 દિવસથી પેલા ગાય જેવા સાધુ નીકળતા હતા, એકેય સાધુને અડ્યો પણ નહીં આ કૂતરો, અને આ બાવા આખલા જેવા નીકળે ને પિંડી ફાડી નાખી. હવે જિંદગીમાં ગામનું નામ નહીં લે. અરે કૂતરાને ખબર પડે છે પણ માણસોને પડે છે કે નહીં, એ કેવું છે? જો શું વાત કરે છે, હવે ગુરુ વિશે વાત કરે છે, ખોટા ગુરુ વિશે. એ કરી ભગત વાત કરતા, સ્વામી મારે તો આ મંદિરમાં જવાનું, સીધો ઓફિસમાં જાઓ. ઓફિસમાં જાઓ એટલે પહેલામાં પહેલા મારા માટે ગરમા ગરમ કડક ચા આવે સ્વામી. એ ચા પીએ, થોડી વાર બેસીએ, પછી ઠાકોરજીના દર્શન કરી આમ શાંતિથી દર્શન થાય. આ તમારે ત્યાં આવું બધું એ ગુરુ ને શિષ્ય બે ભેગા થઈને ચા ને બીજું પીતા હોય, ત્યાં પછી આત્યંતિક કલ્યાણની નિષ્કળન કાવ્યની વાતો થાય, ત્યાં મોક્ષની વાતો થાય, પૈસાની વાતો થશે, મંદિરોની વાતો થશે, વિકાસની વાતો થશે, ઉતારાની વાતો થશે, આ બધી વાતો થશે, પણ કલ્યાણની વાત ક્યાંય નહીં મળે. જીય કે મોક્ષ કાજ નિશ્ચે એસે કો પ્રગટ ભયે, સંગલીએ સંત સમાજ જન ઉદ્ધારન ફેરતયહ. આવા સાધુ જીવોના આત્યંતિક કલ્યાણ માટે પ્રગટ થયા છે. આજે આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન આપણે જોઈએ. હમણાં વડોદરા શહેરમાં હતા, એક મહિનામાં કેટલી પધરામણી કરી, નાનામાં નાના, ગરીબમાં ગરીબ, ઝૂંપડામાં રહેતા ભગતના ઘરે પણ ગયા, પ્રેમથી ગયા. એ અમેરિકામાં આવે, અમેરિકાના બંગલામાં જાય એમ નહીં, ગરીબના ઝૂંપડામાં પણ ગયા. શા માટે? કંઈ લેવું તું એમને? આશિત ભગત ત્યાંથી કંઈ મળતું તું એટલા માટે ગયા? કેવળ ભગવાનનો ભક્ત છે, એને ભગવાનમાં હેત થાય, ભગવાનના સાધુમાં હેત થાય, એનું કંઈક વ્યસનો એ છૂટી જાય, એ પણ આત્યંતિક કલ્યાણનો અધિકારી બને,
केवल ने केवल भगवान मां जोड़वानु तन जोयु आ डाया मानसो वात करे छे रसा स्वाद अने विषय बमणा मळता रहे छे थोड़ा अधूरा रहता नथी विषय भोग करवा छता जो मोक्ष थतो होत तो जंपुरी मां जात ज कोण कल्याण माटेना साधन करवानु तो कोई प्रमाण ज रह्यु नथी विप्र अने चांडाल एक समान थई जाय अपना गुरुना समान कोई उतरता ज नथी लो सौथी मोटो काच तो ये ज छे आ खोटा रस्ते आपणे वाळनार ये ज छे अज्ञानी ढोंगी एवा गुरुओए समाज ने अज्ञान अने ढोंगना रस्ते ज वाळ्यो छे તે નરકમાં જ મોક્ષ મનાવે છે સ્વયં જમપુરીના અધિકારી થઈને આવ્યા છે અને બીજાનો નરકથી છુટકારો શું કરશે તેમણે તો મોક્ષ માર્ગના બધા દ્વાર બંધ કરી દીધા છે એક જમપુરીનું દ્વાર ખુલ્લું કરી દીધું છે શિષ્યોનો મોક્ષ કરવા ગુરુએ એવું વિચાર્યું છે કે માનો તેમણે શિષ્યોને સંસાર સાગરથી તારવા માટે લોખંડનું વાહન કરાવ્યું છે લાકડાના વાહનને સમુદ્ર તરવામાં ભય રહે અને લોખંડનું વાહન નિર્ભય કહેવાય હવે આપણે સહુએ મળીને વિચાર કરવો જોઈએ બંને વાહનમાં કયું વાહન સારું છે સમજ્યા ને તમે આપણે જે વાહનમાં બેઠા છીએ ને આપણે જે વાહનને પકડ્યું છે ને આ તો લોઢાનું વાહન છે એ તો ડૂબશે આપણને પણ ડૂબાડશે આપણે ડાયા થઈને વિચારીએ દરિયો તરવો છે તો લોખંડના જહાજમાં ન બેસાય લાકડાના જહાજમાં બેસાય આવા વિષયી આવા લંપટ આવા લાલચુ એવા ગુરુને આશ્રય ન બેસાય સદાચારી શીલ સંપન્ન અને સાધુતા એક ગુણે યુક્ત હોય એવા જે સંત હોય એને આશ્રય બેસાય આ વર્ણીએ અપાર તપ કર્યું લાગે છે આ વર્ણીએ અપાર તપ કર્યું લાગે છે તેનાથી તે પાપને બાળી દે છે જ્યારે પાપ બળે ત્યારે સદબુદ્ધિ પ્રાપ્ત થાય જ્યારે સદબુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે જ વિષય છૂટે છે હરિચરિત્રામૃત સાગરનું મેથેમેટિક્સ પાપ બળે ત્યારે સદબુદ્ધિ મળે આસિત ભગત ખોટું કરનાર હોય ને એને સાચો વિચારે ના આવે એને વિચાર પણ કેવો આવે ખોટા આવે કેમ ખોટા વિચાર આવે ખોટું કરવાને કારણે એના મનમાં ખોટી ગ્રંથિ પડી ગઈ છે આવી કથા સાંભળે ને એને સારું કરવું હોય ને તો સારા વિચાર ન આવે કારણ કે પાપ કરે છે એટલે ખોટા વિચાર આવે છે પાપી વિચાર આવે છે પાપી વિચાર આવે એટલે વધારે પાપ કરે છે એટલે વધારે ખોટા વિચાર આવે છે જેવા વિચાર છે એવું જ વર્તન છે મેં તમને દલાઈ લામાની એક વચ્ચે વાત કરી હતી ફરીવાર ક્યારેક આપણે લઈશું જે માણસને સુધારવો હોય તો સૌથી પહેલા એના વિચાર સુધારવા જરૂરી છે વિચાર બદલે તો જ માણસનું વર્તન બદલે આ હરિચરિત્રામૃત સાગરમાં ચાવી જેવી વાત છે પાપ બળે તો જ સદબુદ્ધિ મળે અને સદબુદ્ધિ મળે તો જ વિષયની આસક્તિ છૂટે એટલે ભગવાનનો ભક્ત પાપ કરતા ડરે એટલે ભગવાનનો ભક્ત જાણે અજાણે પાપ થઈ જાય તેનું પ્રાયશ્ચિત કરે ભગવાન પાસે પશ્ચાતાપ કરે સાધુ પાસે નિષ્કપટ થઈને એકરાર કરે જોયું તમે આજે જે કરી ભક્તનો ફોન આવ્યો અજાણે સ્વામી ચિપ્સ ખવાઈ ગઈ ભૂખ લાગી હતી ઉતાવળ હતી જોવાનું રહી ગયું ખાધા પછી જાણ્યું કે માં તો પેલું ઓઇલ હોય ને લાડ સ્વામી પ્રાયશ્ચિત આપો ધન્ય છે આવા ભક્તોને પાપ થાય જ નહીં ભગવાન છે પણ પાપ થાય અને પછી પશ્ચાતાપ થાય ભૂલ થાય પછી પાછા વળવાનું મન થાય ખોટું થયું પશ્ચાતાપની આગ લાગે પ્રાયશ્ચિત કરવાનું મન થાય હૃદયમાંથી પ્રાર્થનાનો પુકાર કરે તો સમજો કે એક દિવસ એનું પાપ છૂટવાનું છૂટવાનું ને છૂટવાનું જ પાપ છૂટે ત્યારે સદબુદ્ધિ મળે સારા વિચાર મળે અને સારા વિચાર મળે પછી એને જગતની આસક્તિ છૂટવા લાગે
ગમે તેવી વસ્તુ સામે આવે, રૂપ આવે, રસ આવે, સ્પર્શ આવે, ગંધ આવે, એને આસક્તિ ન થાય. જોયું કેવી માસ્ટર કી જેવી વાત છે. સિદ્ધિ આસક્તિ નથી છૂટતી. એક જ તત્વ ધન સામે હોય, ચાર જણા ત્યાંથી નીકળી જાય, એક ભગવાનનો ભક્ત છે એને ધનમાં આસક્તિ ન થાય, જોવાની ઈચ્છા પણ ન થાય. હશે કોઈકનું પડ્યું છે, બીજો હોય એનું મન જુદું થઈ જાય. કેમ? ધન ખરાબ નથી, ધન ખરાબ નથી, એ તો વસ્તુ છે, પણ માણસના મનમાં જે આસક્તિ છે ને એ ખરાબ છે. એટલા માટે ખૂબ સરસ આ વાત આવે છે. જ્યાં કામ હોય ત્યાં મોક્ષનો લેશ પણ હોતો નથી, જ્યાં મોક્ષ હોય ત્યાં કામનો લેશ, ત્યાં કામનો ક્લેશ હોતો નથી. જેની બુદ્ધિનો નાશ થયો હોય તેની દ્રષ્ટિમાં મોક્ષ અને કામ બંને સમાન દેખાય. લો, કામ હોય એટલે વિષયની આસક્તિ હોય, સ્ત્રીની આસક્તિ હોય, વિષય ભોગ હોય, ત્યાં વળી મોક્ષ હોય? ધર્મના નામે જે પાપો થયા છે એ કંઈ ઓછા નથી થયા. હમણાં જે પંથોની વાત આવી એમાં એવા પંથોની પણ વાત આવી કે ધર્મના નામે નરુ પાપ કરનારા, પાપ આચરનારા પંથો, રામનું નામ અને કામનું પોષણ, આસક્તિને વધારનારા, એટલા માટે કહે છે કે જ્યાં કામ હોય ત્યાં ભાઈ મોક્ષની વાત હોય કોઈ દિવસ? શક્ય જ નથી. એવા પુરુષથી તો સમજુ માણસને મનમાં ઘણો ભય લાગે છે. એવા લોકો જે તે પોતાના કોઈ પાપોને ક્યારેય છોડવાના નથી, કેમ જે તે કોઈને મોક્ષ કરવાનું તાન નથી. જે લોકો બુદ્ધિમાન છે તેઓ આવું બોલતા હતા, આવી વાત કરતા હતા. જ્યારે વરણી નવાબના રાજભવનની પાસે પધાર્યા ત્યારે તેમને જોઈને ખુદ નવાબ હેમદખાન સાહેબ સામે ચાલીને આવ્યા. તેઓ વરણીવર શ્રીહરિને પગે લાગ્યા, પ્રાર્થના કરીને કહ્યું, હે વરણી, આ રાજપાટ આપે મને ઉદારતાથી આપ્યું છે, આપના આશીર્વાદથી હું સુખેથી રહું છું. હવે ફરીવાર આશીર્વાદ આપો કે આવી સ્થિતિમાં જ હું બહિષ્ઠ સ્વર્ગ સુધી જાઉં. અમે તો મહાન અધમ કહેવાઈએ, આપે અહીંયા પધારીને અમારો ઉદ્ધાર કર્યો. આપ તો ઉત્તમમાં પણ અત્યંત ઉત્તમ છો, એક પળ વારમાં જ આપ આખા જગતની રચના કરી દો છો. જ્યારે નવાબે આગળ ચાલવા સંમતિ આપી ત્યારે શ્રીહરિ નાગરવાડામાં પધાર્યા. ત્યારે અમરજી દીવાને વરણીને કહ્યું, હે વરણી, આ બધી જગ્યા આપની છે, આપ જ્યાં કહો ત્યાં ઉતારો કરાવીએ. ત્યારે વરણીએ કહ્યું, જ્યાં સ્ત્રીઓનો પગફેર ન હોય ત્યાં ઉતારો કરાવો. ભગવાન સ્વામિનારાયણના હૃદયના સિદ્ધાંતો એક એક શાસ્ત્રના પાને પાને આપણને દેખાય છે. સાધુ ને સંતની મર્યાદા કેવી હોય? અમારા ઉતારા માટે બસ આટલી નાની શરત છે કે જ્યાં સ્ત્રીઓનો પગફેર ન હોય, જ્યાં હાલતા ચાલતા વારંવાર સ્ત્રીઓનો યોગ ન હોય એવી જગ્યાએ ઉતારો કરાવો. આપણે અહીં સંત નિવાસનું કામ ચાલુ હતું. ગુરુજીની એક જ વાતની ચિંતા હતી, અમેરિકા છે, આપણું મંદિર નાનું છે, પણ સંતોનો ઉતારો એવી રીતેનો હોવો જોઈએ કે ત્યાંથી કોઈ પણ પ્રકારે સ્ત્રીઓનો યોગ ન થાય. જે મહારાજની બાંધેલી મર્યાદાઓ છે એ ચુસ્તપણે કડક રીતે આપણે પાલન કરી શકીએ. આ બધી શ્રીજી મહારાજની કરેલી મર્યાદાઓ છે. આમાં જેણે જેણે ફેરફાર કર્યો એના કલ્યાણમાં ફેર પડી જ ગયો છે. બહુ ડાઈ ડાઈ 21મી સદીની વાતો કરનારા હતા, ક્યાં જતા રહ્યા, પાણીમાં ધોવાઈ ગયા, કોઈ ઓળખતું પણ નથી અત્યારે. અને મહારાજની બાંધેલી આ મર્યાદાઓ જેણે રાખી એ સલામત છે. ત્યારે દાદાભાઈએ કહ્યું, એવી જગ્યા તો અમારી છે, અમારું મોટું દીવાનખાનું, ત્યાં કોઈ સ્ત્રીઓ આવતી જતી નથી. પછી તત્કાળ ત્યાં ઉતારો કર્યો. વરણીના મનમાં ઘણો આનંદ થયો. વરણીએ અમરજી દીવાનને બોલાવીને પ્રેમથી પ્રસાદીનો પુષ્પહાર આપ્યો. સહુ વરણીને પગે લાગીને પોતપોતાને ઘેર ગયા. તે વખતે દરબાર જીનાભાઈએ મોટો ભારે નવરંગ પલંગ લાવી આપ્યો, તેના ઉપર મખમલની ગાદી બિછાવી, તેના ઉપર વરણીરાજ બિરાજ્યા. તેથી સહુને ઘણો આનંદ ઉલ્લાસ થયો. મખમલનો એક તકિયો લાવીને આનંદથી વરણીની પીઠ પાછળ મૂક્યો. પછી હાથ જોડીને જીણાભાઈએ વરણીવરને કહ્યું, આપ અમને રસોઈ તૈયાર કરવાની રજા આપો, આજ અમને પવિત્ર કરો.
ત્યારે વર્ણીએ સહુને કહ્યું જેમ રૂચિ હોય તેમ સહુ બોલો, ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ સહુએ કહ્યું જે તૈયાર હોય તે લાવો, થોડું થોડું જમીશું। ત્યારે મહાન બુદ્ધિમાન તે દરબાર ઝીણાભાઈ બે પાંચ શેરી અર્થાત પાંચ કિલોની આશરે બરફી અને પેંડા લાવ્યા, કંઈક કેળા લાવ્યા, જેવી રૂચિ હતી તે પ્રમાણે ઘણા જ ભાવથી વર્ણી જમ્યા। તે પછી બધા સંતો પણ ભાવથી જમ્યા। રાતે ઘણીવાર સુધી ભજન કીર્તન કર્યા, કથા વાર્તા કરી, પછી હૃદયમાં પરમાત્માને ધારીને સહુ કોઈ સુઈ ગયા। જ્યારે સવાર થયું ત્યારે સહુ ઉઠ્યા। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિની જૂનાગઢમાં શોભાયાત્રા અને લોકોને અલૌકિક દર્શન થયા એ નામે 37મો તરંગ સમાપ્ત। બોલો ઘનશ્યામ મહારાજની।